આજનો આ દિવસ છે સામાપાચમ. સામાપાચમ એટલે કે સપ્તઋષિને યાદ કરવાનો દિવસ. આપણે ભગવાનને યાદ કરીએ છીએ બધા અલગ અલગ ભગવાનમાં, એમ ક્યાંક આકાશમાં જે સપ્તઋષિનું મંડળ છે એને આપણે ભૂલી જઈએ છીએ, અને એનું પણ આપણા ભારતની સંસ્કૃતિમાં એક અનોખું યોગદાન છે. વ્રતકથાની આ ચોપડીમાં એવું કહેવામાં આવે છે, જેને પણ આ લખી હશે, જેને પણ આ બનાવી હશે, મેં પહેલા પણ મારા અધ્યાયમાં પણ કીધું છે કે દરેક ધર્મ સાથે અમુક વસ્તુ લોકો સાંકળી દેતા હતા પહેલાના જમાનામાં, જેથી આપણે એ પ્રમાણે કરવા માટે તત્પર થતા અને એ દરમિયાન આપણે પૂજા પાઠ પણ કરી શકતા હતા ભારતની સંસ્કૃતિને બચાવવા માટે. તો બસ આટલી જ વાત હતી કે રજસ્વલા સ્ત્રીઓ જાણે અજાણે ગમે ત્યાં અડકી ગઈ હોય એના પાપ દોષને દૂર કરવા માટે સપ્તઋષિને આપણે યાદ કરીએ છીએ. આ વાત ક્યાં સુધી શક્ય સત્ય છે એ તો વાર્તા ઉપર જ ખબર પડે, પણ મારું કહેવું ધર્મ અને ભક્તિ અને જ્ઞાન સાથે હું એટલું કહેવા માંગુ કે ફક્ત સપ્તઋષિને યાદ કરીએ. આપણે ક્યારેક એવું પહેલાના જમાનામાં વારે વારે જયારે દુકાળ આવતું હતું અને માટી ખાવામાં આવતી હતી, ત્યારે એની અંદરથી નીકળેલું જે સામો છે એ પણ માણસ ખાઈ શકે એટલું બધું સક્ષમ બની શકે, આજ આ વાતની જ્ઞાન સાથે જોડાયેલી વાર્તા છે. ઋષિને યાદ કરું છું. સાત મેં સોપારી, એટલે કે એવું કહેવાય કે નદીના કિનારે જઈએ એટલે સાત ઢગલી કરી અને સપ્તઋષિને આહ્વાન કરીએ કે સપ્તઋષિ તમે આવો અને અમારા દોષનું નિવારણ કરો. મેં અહીંયા જ ભગવાનની સામે જ સપ્તઋષિના ને સોપારી નાથી એટલે મનથી એમને સાક્ષાત્કાર કર્યા છે. ઋષિઓમાં ભારદ્વાજ, ગૌતમ, કશ્યપ, જમદગ્નિ, વિશ્વામિત્ર, અત્રિ અને વિશિષ્ટનો સમાવેશ થયેલો છે. આ છે સપ્તઋષિ. આજના દિવસને ઋષિ પંચમી પણ કહેવાય છે. મેં જેમ સપ્તઋષિનું આહ્વાન કર્યું એમને ફૂલ ફળાદી ધરાવ્યો, સામો પણ ધરાવ્યો, તો આજે ઋષિ પંચમી પણ કહેવાય છે.